આવતીકાલે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વ છે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તળામાર તૈયારીઓ થઈ રહી છે જામનગરમાં પણ વિવિધ સ્થળે ધ્વજવંદનના કાર્યક્રમોની પૂર્વ તૈયારી થઈ ગઈ છે નગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવતીકાલે યોજાનાર પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ચૂંટણી પંચના સ્થાપના દિન પચ્ચીસ જાન્યુઆરીને મતદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે જામનગરમાં પણ આજે મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી પ્રિન્સિપલ કમિશનર ઓફ કસ્ટમ્સ ડોક્ટર રામનિવાસની ની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેક્ટર રવિશંકર એસપી દીપન ભદ્રન ડીડીઓ વિપિન ગર્ગ અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મીતા જોશી વગેરે ઉચ્ચ પદાધિકારીઓ જોડાયા હતા કાર્યક્રમમાં વરિષ્ઠ મતદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સુંદર કામગીરી કરનાર કર્મચારીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઈ એપિક એપ લોન્ચ કરવામાં આવી હતી આ એપની મદદથી મતદાતાઓ પોતાના મોબાઈલમાં જ પોતાનું વોટર આઈડી ડાઉનલોડ કરી શકશે

પત્ની સાડત્રીસ વર્ષીય જ્યોતિબેન અને આઠ વર્ષીય પુત્ર ઉદય ખંભાડિયાથી ભાણવડ પરત એક્ટિવા પર નીકળ્યા હતા દરમિયાન ખંભાળિયા ભાણવડ હાઇવે પર માંજિયા ગામ પાસે એક બોલેરો પિકઅપ વાને એક્ટિવાને ઠોકર મારી હતી આ અકસ્માતમાં કેતનભાઈ તથા જ્યોતિબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું ઘાયલ આઠ વર્ષીય ઉદયનું ખંભાળિયા હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું આમ પતિ પત્ની અને સંતાનનું અકસ્માતમાં મૃત્યુ થતા ભાણવડ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે પોલીસે બોલેરો પિકઅપ વાનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે